જોમલો કચેરીમાં સૌ સૌની મર્યાદા મારી જે સર્જ્યા હોય ત્યાંથી બોલાવો કે મોટા ભાઈ બોલાવે છે કેવો આપનો હુકમ ચાલો જયસલભાઈ લો અહીંયા જે હાજર થા આપના મોટા ભાઈ ચંદાજીનો કચેરીમાં બોલાવો કચડી કચેરીમાં તારા અન્યાય તારા પરાક્રમ તારી ફરિયાદ લખાણી છે આ કચડી પ્રજા એના ઉપર મારા સો જુલ્મ થઈ ગયા જે સો પેલો ગુનો તારો એ સાબિત થયો ગુનો જુલો નોકર ખજાનચી કારુબિયા એનું તે ખૂન કર્યું આ વાત સત્ય છે એ વાત સાચી મોટા ભાઈ મારા પૈસાની જરૂર હતી તમારા ખજાનચીઓ મને પૈસાની ના કેવડાવી તમે જ કે મોટા ભાઈ આ જેસલ ભાને ના પડાય એટલા જ માટે ખજાનચી કારણ નિયારો ખોન મારા હાથે થયો જવા દે બીજી વાત ને બીજો ગુનો એ રે ગુનો ના 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 બાળકો પારણાની અંદર સુતા હોય એનો અવાજ તને પસંદ ન આવે ઘોડિયા આગળ જાય બાળકના બે ભાગ કરી નાખ ચીરી નાખ એ ન્યાય છે એ સમજવામાં તમારી ભૂલ થા નાના નાના બાળકો પારણામાં ભૂલ જાઓ ઈ છોકરાઓને નાનપણથી રોવાની ટેવ પડે પજાએ કારણીએ દેવી નમાલી પિજાને ચાંદાજી રાવ છે એટલો ખ્યાલ કરજે ત્રીજો ગુનો તારો એ કે તારા ભાભી સાહેબ એના બેનના દીકરી દાનીબા સિંધમાંથી મળવા આવતા હતા એનો રથ તે કેદ કર્યો આ વાત સત્ય છે વાત મુદ્દા ઉપર હવે આવે મોટા ભાઈ મને ખબર નહોતી કે મારા ભાભી સાહેબના બેનના દીકરી દાનીબા કદાચ ખબર હોત તો અને ખબર હોત તો એ સમયે એ ભુજિયા દીકરી સગાડી સગવડ કેમ રાખવી એ રાખતા શીખ આ બધા તારા પાયલા તારે છોડવા છે કે નહીં કદાપી નહી જે સર આનું પરિણામ તને માથું આવશે પરિણામની પરવા આ કચ્છી મારું કરતો જ નથી તો જા જે સર અત્યારથી તને હદ પાર નો હુકમ સો તો હદ પાર હદ પાર આ જે સર ને હદ પાર કરતા પૂરો પૂરો વિચાર કરજો તમારી સવાઈમાં મારી સવાઈ છે તમારી બુરાઈ માંગમાં એ બધું સમજુ છું તારી ભલાઈમાં મારી ભલાઈ છે મારી બુરાઈમાં તારી બુરાઈ છે પરંતુ પ્રજાનું દુઃખ મારાથી સહન થયું હવે ભયો જા હદ પાર નો હુકમ તો છલકતા જાય જરા રામ રામ છે રામ રામ છે જા સીતારા
મારી જમણી ભૂજા ભાઈ જો ભાઈ જેસલ એનો સંબંધ હું ભૂલી ગયો અને ભાઈ ને હદ પાર નો હુકમ દેવાય ઘણું ખોટું થઈ ગયું કારણ કે જેસલ ને હું જાણું છું મારો જેસલ મારી કચેરી માંથી છૂટો થાય કોઈની તાકાત નથી કે મારા જેસલ ને રોકી શકે પરંતુ જુમલા ફરમાન એક છોડ જેસલ ને જીવતો પકડી મારા ચરણ માં હાજર કરે એને 1,25,000 રૂપિયો ઇનામ મોટા ભાઈ તરફથી મળે હા બરીયા
આજની કચેરીમાં બીડું ફેરવવામાં આવે છે કે જેસલમાને જીવતા તો મરેલો પકડાવે એને 1.25 લાખ રૂપિયા ઇનામ. કોઈ નથી બાપુ, કોઈ બોલતું નથી. ના રે ના, બીજી વખત ફરમાન છોડ. જેસલને જીવતો મારા ચરણમાં હાજર કરે એને 1.25 લાખ ઇનામ. કોઈ નથી બાપુ, બબે વખત ફરમાન છોડતા હજુ કોઈ બોલતું નથી. હા બાપુ, છે નહીં ફેરે ફરમાન. હા, જેસલને જીવતો યા મરેલો મારા ચરણ માં હાજર કરે, કચ્છની કચેરી માં હાજર કરે એને 1.25 લાખ ઇનામ મળે. આંદ્રિયાત આ ત્રીજી વખત બીડું ફેરવવામાં આવે છે કે જેસલમાને જીવતા તો મરેલા પકડી આવે એને 1.25 લાખ રૂપિયા ઇનામ. બાપુ, કચ્છ ધરા ઉપર કોઈ છે જ નહીં. સો બીડું ચાવે એવો કોઈ નથી માઈનો લાલ. અરે કચ્છની પ્રજા શું રાજપૂત વિહોણી બની જાય મોટાભાઈ? અરે એ જે જેસલને પકડવાનું બીડું તમારો બનેલ વીરસિંહ વાઘેલો ઉપાડે છે. વીરસિંહ વાઘેલો? જેસલને પકડવો કોઈ નાની સુની વાત નથી. એમાંય વરી શાળા બનાવીના સતપણ આડા ન આવે એનો ખ્યાલ કરજો. એ મોટાભાઈ, કે જ્યાં સુધી એ જ જેસલને પકડવામાં શાળા અને બનાવીના સતપણ આડા આવશે ત્યાં સુધી પકડવાનો બીડું ઝડપો છે. આ વાત ની જેસલ ને ખબર પડશે તો નહીં થવાની થઈ. રાયાના દરબાર ઉપર બેન, રાયાના દરબાર ગઢ ઉપર પાકા પેરા રાખી દો. અરે ચોકી પેરો ગોઠવી દો બાપુ, ઊંઘામાં ધમ ધમાલ. ચાલો મારા ભાઈ ને રક્ષાબંધન કરી આવું. સામેથી મારા ભાઈ આવે છે.
कौन राजा? आ भैला। आ सर्व तैयारी करी। कोनी राह दो। अरे भाई, आज रक्षाबंधन दिवस से तेरे रक्षाबंधन करवावी छौ भैला। तारा मने राखड़ी बांधे। हाँ भाई। बांध। खुशी थी मने राखड़ी बांध। हाँ भाई। अधूरे बांधो मिलने राखड़ी हो। अधूरे बांधो मिलने राखड़ी। जगत में बहन राखड़ी बांधी तो मारी आयुष्य वधारवा मांगे। हां भैला, मारो बनावी वीरसी वाखेलो। आज बेटा भेगे कर संकेलो समाधान कराओ। एकलाज बाते काल वगर गुनाए अधपार थयो। हां भाई, मने पकड़वा कोण आवे से जाने? भैला, मारो बनावी वीर सी वाखेलो। मोटा भाई गाल तर संकेलो समाधान कराओ। अरे छोट आजे सलवो कायर नथी के भाई नी पासे जे शंका नु समाधान करे। मारे तो कछनी प्रजा ने एज बताऊ का जेसर जाले दरे सामे ऊंची आ करना नी दशा सु था। वीर सी वाखेलो तारो वोच वोलो आज मारा ना भैला, तारी बहन पर दया तो लाओ भाई। कौन बे? कौन था? मारे कोई सबूत नहीं। चलो ये अंदर मारी समसे। स्नेह हियो मा मारा साथी का। राया। भाई। ताओ एक में एक कुआं। मारा हाथ भी ठार थियो। अबे तुम पान मरवाने माटे ना भैना तर बेन ने मारी सुमा भाई बोलो वीर सी वाखेला ने अपने बचावी दिए। ना परवा न थई रात तो तला रुंदी रला
मारे परवाह न थे। अरे जैसल तो मोटो दरी से मुझ ऐसे मुझ में पानी नहीं हाथ में थरेल समसर हजी ते कायर क्या वापरी जाने न पूरी करू तो जब मारो नाम वीर सिंह वाघ આપણે ભોજન કરીએ તમારું મકાન છે બ્રાહ્મણોના મકાન છે તો અત્યારે બપોરનો ટાઈમ છે મારે પ્રસાદ લેવો છે ઓ ભાગ્ય અમારા અમારે પણ એક એવો નિયમ છે કે વટે માલગું અભ્યાગત કોઈ આવે તેને અમારે જમાડીને જમવું મારે પણ એક એવો નિયમ છે જ્યારે હું પ્રસાદ લેવા બેહું ત્યારે નાનું બાળક મારી સાથે પ્રસાદ લે ત્યારે જ હું પ્રસાદ લઉં છું તમારે તમારે ત્યાં સંતાન નથી તો આ તમારા દિવસો કઈ રીતે ગુજારો છો અમે કુંભના મેળાની અંદર જાત્રા કરવા આવ્યા ત્યારે એક કાષ્ઠની પુતળી આવ્યા છે એને રમાડી અમારું જીવન ગુજારીએ છે ગુરુદેવ ભૂદેવ એ માન્યતામાં ભૂલ છે જે તમે કુંભના મેળામાં ગયા એથી કાષ્ઠની પુતળી લેવા એ પુતળી નથી પૂર્વ ઇન્દ્રની અપસરા છે જેને જલમાંથી પ્રાણ આપું છું હરિયમ હરિયમ
प्रणाम गुरुदेव। हाँ बेटा। मारो धर्म क्यों? सनातन तारो धर्म निजार पंथ पान बेटा आ पृथ्वी ऊपर तार धूर्मी महर्षो छे एने तारे तारवाना छे स्वर्गमा शास्त्रतियो काठी एनी साथे तारे पारिक्रमण करवानुं छे त्यार पछी कच्छनी अंदर अंजारमा अंजारनी अंजार सतीर शेठ અને માન જુલમી જેછલ આ તને તારે તારવાના છે ત્યાર પછી તારું નામ એટલે તારી સાથે તોરણ નામ પાડવામાં આવશે લ્યા ગુરુ કહે તોરલના પાત્રમાં ભરતભાઈને 50 રૂપિયા રામ ભરોસે બક્ષીસ મળે ગુરુદેવ આપણે આગ્રહ પ્રમાણે આપણે આગ્રહ પ્રમાણે હાલ જ હું સોનગઢ જાઉં છું ગુરુદેવ માતા પિતાને પ્રણામ બક્ષીસ
भरत भाई तमने 100 रुपया बक्षीस जेसल झड़ेजा ना पत्र मा धीरू भाई ने 50 रुपया बक्षीस
દાબડામાં અળદના દાણા રાખે. પેલા મંત્ર સાધી માણસો ઉપર છાટી ઘેટાના બોકડા બનાવે. એ ડોસીનો કામણા જળ જળ લૂંટવો. દાબડાને હાથ કર. ડોસીને હું સંભાળું. અરે આ પાતલી પછી તે કોણ કરે ઘા કોણ મારે છે આની ખોટિયા. હે ભાઈ ડાબલો ક્યાં ગયો મારો ડાબલો લાવો. ડોસી ડાબલો લાવો. ડાબલો ડાબલો ભાઈ યાર લે ડોસી તારો ડાબલો. હા અરે તારી જાતી ડોસી. અરે ભાઈ ભાલા કા ઘોકાવો. એ ભાઈ હા ડાબલો લાવો. ડાબલો લાવો. એ ભાઈ એ હા ડાબલો લાવો. ડોસી હા ડાબલામાં શું ભર્યું. ડાબલામાં બજારે જોઈ ને ભાઈ બી શું હોય. બજાર હા હા બજાર ખખડે છે કે એ તો હમણાં માવઠું થયું ને એટલે બંધ થઈ ગયા. મેં સાંભળ્યું છે કે ડાબલામાં અળદના દાણા રાખસ. ના રે ના. માણસો ઉપર છાટી ઘેટાને બોકડા બનાવવા. બતાવ તારી વિદ્યા જાણે જાણે જોવી. ના રે ના ભાઈ હું તો ગાયના દાંત જેવી ફોડી છું. હાવ ફોડી છું ભાઈ. ના રે ના. ડાબલો લાવો ભાઈ. ડાબલો લાવો. ડાબલો જોઈશ. હા મારી સમક્ષ પ્રતિજ્ઞા કા આજ પછી કોઈ પર મોલી વિદ્યા અજમાવું. મારા ગુરુના સોગામ પ્રતિજ્ઞા કા નગર ગઈ. નહીં ભાઈ. એ ભાઈ આજ થી પ્રતિજ્ઞા કરું છું કે કોઈ ઉપર મેલી વિદ્યા અજમાવું તો તારા ગરુ એમ નહી. આ એક ના બદલે બે. અરે આની કોઈ ઘોડો દબાવવાનો છે મારા. ચારે કોર કેટલાક છો. એ ભાઈ તું કોણ છો એ તો કે. પ્રતિજ્ઞા કર આજ પછી કોઈ ઉપર મેલી વિદ્યા અજમાવું. હા દીધો પણ મોડો દીધો. ને કે બે ને ભૂંડડા બનાવી દેતો હમણાં. એટલા માટે તારું કામ લૂજું દેજો. એ તો બધું ભાઈ તમે કોણ છો મને ના ઓળખો. ના રે ના. જેસલ નું નામ સાંભળતા છોકરું છાનુરી બહાદુર બારવટીયો જેસલ. એલા ભાઈ મારું નામ સાંભળતા છોકરા ને હંતાડી દઈએ. તું ડાકલ છો. એ ભાઈ એમ નો માનું. જો ભાઈ આઈથી પંચાળ ભૂમિ સોનગઢ ગામ. સોનગઢ છો. સોનગઢ માં તોરલ મૈયાના ધામ છે. કોણ તોરલ. ત્યાં સાસાટ્યો કાઠી. હા ત્યાંથી તોરી તલવાર તોરલ દેનાર તોરી ઘોડી આ ત્રણ વસ્તુની ચોરી કરીએ તો બહાદુર બારવટી ને ચીપડા નો છો. છાબાસ ડોસે. આ જેસલ જાણે જાણે જોયું તો રસ્તો મળી ગયો. સોનગઢ જય. તોરી ઘોડી તોરી તલવાર તોરા દે ના. આ ત્રણ વસ્તુની ચોરી કરી કચ્છમાં પાછો ના આવું ત્યાં સુધી મારી કચ્છ ભરાનું પાણી મારે હરામ. બોલ. હું પણ પ્રતિજ્ઞા કરું છું. બોલ. જ્યાં સુધી વરસાદ નો થાય ત્યાં લગી નાવાનું બંધ. પાપા બંધ.